सविता, ओ सविता, अरे सविता, ए आवी, क्यां गई? शू छे? आ रही। अरे आज तो खूब खुशी ना समाचार छे। एक मिनिट, हूँ तमारा माटे पानी ले आवी। अरे पानी पानी छोड़। केम? पहला बात तो सांभळ, अहीं बेस। बोलो, शू समाचार छे? रामपुर मां 15 वीघा जमीन जोईने आव्यो छूं। अरे वाह। खेडूत ने पैसा नी खूब जरूर छे। एटले रूपी अधेली मां, मतलब 50% मां आपवा तैयार थयो छे। આ તો બહુ સરસ કહેવાય. હું વિચારું છું કે થોડુંક રોકાણ કરું. આ તો બહુ સરસ વાત છે. તમે આ રોકાણમાં પડ્યા છો અને મને ત્યાં તમારી મોકળ મંડાણી હોય ને એવું દેખાય છે. આવું શું લેવા બોલે છે? ત્યાં જુઓ એટલે તમે પણ મારી જેમ બોલતા થઈ જશો. આખા ગામના કૂતરા બિલાડા આતરતા આતરતા હવે આ કયા ચાર રસ્તેથી મૂર્તિ ઉપાડી લાવ્યા છો? ઘરમાં ડેરા ગાળવાના છે? તમે તો કઈ બોલો એને. એ જગદીશ, આ કોને ઉઠાવી લાવ્યો તું? માને લાવ્યો છું. માં કોઈના માથે હાથ જો મૂકી દે ને તો જીવન ધન્ય થઈ જાય. મોટા ભાઈ, ભાભી, તમે પણ માનો હાથ એકવાર માથે મુકાવી દો, તમારું જીવન ધન્ય થઈ જશે. કારણ કે દશામાં બધાની દિન દશા બદલી નાખે છે. અરે દિન દશા સુધરે નહીં, દશા બગડી જાય. આને જ્યાંથી લાવ્યો ને ત્યાં જઈને નાખી આવ. આ રસ્તામાંથી નથી લાવ્યો, હું મારા પૈસાથી લાવ્યો છું. ઓહો, રૂપિયા? તારી પાસે રૂપિયા ક્યાંથી આવ્યા? પશા ભીના ખેતરમાં મજૂરી કરીને લાવ્યો છું. મારી મહેનત ના છે. મને થયું કે મારી માં દશામાંને મારા ઘરે લાવું, મારી સાથે સાથે મારા ભાઈ ભાભીનું પણ ભલું થાય. ભલું વાળી માના ભગતડા, આ મૂર્તિ છે ને કોઈ નદી નાળમાં જઈને નાખી આવ. અને આજ પછી આ મૂર્તિઓ લઈને ઘરમાં આવવાનું નહીં. જા અહીંયાથી. અરે આ શું બોલે ભાભી? માને નદી કે નાળામાં નાખવાના ના હોય, એમની પધરામણી કરીને રંગે ચંગે વળાવવાના હોય. હા તો જા, આ તારી માને રંગે ચંગે વળાવ્યા પછી જ મારા ઘરમાં પગ મૂકજે, સમજો? ત્યાં સુધી મારા ઘરમાં આવતો નહીં. મારા ઘરમાં કઈ દાખલા નથી કાઢવા. જાય છી. તારા ભાઈના શબ્દો સાંભળી લીધા ને? પાછો આવે ને ત્યારે તારી આ માને સાથે લઈને ના આવતો, જો તને કહી દીધું. જા અહીંયાથી. અરે જાને, તને કહ્યું ને અહીંયાથી. ચાલો માં, અહીંયા માટીના જીવતા માણસની કિંમત નથી, તો માટીની મૂર્તિમાં રહેલા દેવના શું મૂલ્ય? હે ભગવાન, આ નવરો તો આપણું સત્યાનાશ વાળવા બેઠો છે. શું થશે હવે? આ તમારો ભાઈ તો જબરો ભગત થઈ ગયો લાગે છે. હો, એ ભગત થયો ને એમાં જ ફાયદો છે. આ 50 વીઘામાં ભાગ તો ના માંગે. હા હો, તમારી વાત એકદમ સાચી છે. પણ તમે આટલા બધા હોશિયાર છો એ તો મને આજે જ ખબર પડી. હો, એટલે? અરે કાઈ નહીં, ચાલો હું તમને શીરો બનાવીને ખવડાવું. દશામાનો બાપ ભગતડો કોક દિવસ મને ગામ છોડાવશે અને મારે ભૂખે મરવાનો વારો આવશે. આનું કંઈક કરવું પડશે. હા,
જગદીશ, આ મૂર્તિ લઈને ક્યાં જાય છે? મંદિરે જાઉં છું. માનાથી જ્યારે આશરો છીનવા જાય ને ત્યારે મંદિરના દરવાજે જ જવાય, મારો આશરો બનવા. કારણ કે હું એ માની હારે આશરા વગરનો થઈ ગયો છું. હવે તો મંદિર જ મારું રણક છે. આ મંદિરે જશે તો મંદિર છોડવાનો વારો તો મારો આવશે જ. મૂર્તિ તોડી નાખવાની, લઈ લેવાનું. એ જગદીશ, લાવો મૂર્તિ મને આપી દે. પૂજારીજી, બોલતા શરમતા નથી? આ મૂર્તિ નથી, માં છે. પુત્ર જ્યારે માં બીજાને સોંપી દે ત્યારે પૃથ્વી રસા તાળ થઈ જાય છે. પૂજારી બન્યા છો પણ જ્ઞાન ઓછું લાગે છે. એ ટીના, એ મગના, જોઈ શું રહ્યા છો? તોડી નાખવાની મૂર્તિ. વધારે બોલ્યો છે તો 32 ની જગ્યાએ મોઢામાં 2 દાંત રહેશે. મને જે કહેવું કે, પણ મારી માને કંઈ કહ્યું છે ને તો? જાઓ, એની દશામાની મૂર્તિને તોડી નાખો. માં તમને નહીં આપું. કોણ છો તમે? હું એ માં છું બેટા. નહીં, તમે તો ડોશીમાં છો. મારી માં તો આ છે દશામાં. પણ ના હો, તમને મારી માં પાસેથી આશીર્વાદ અપાવું પણ માં તો નહીં જ આપું. માં દશામાં આ ડોશીમાં ભૂલા પડ્યા છે, એમને આશીર્વાદ આપો એટલે એમને એમનું ઘર મળી જાય. જાઓ, તમને તમારું ઘર મળી જશે, માએ આશીર્વાદ આપી દીધા. જય દશામા. જગદીશ, તારા જેવા ભલા ભોળા ભગતના કારણે જ આ ભૂમકા ટકી રહી છે. નહીં તો બહાર એટલો બધો વધી ગયો છે કે આ ધરા પણ ધ્રુજી જતા વાર ના લાગે. જા દીકરા, તારું કલ્યાણ થશે. કઈ નઈ, આપણે ચલો ને માતાજીની આરતી ગઈએ. લાખ દીવડાની મારી દશા માની આરતી ઉતારો, મારી દશા માની આરતી ઉતારો. હો, વાલી વાલી લાગે મને મારી દશા માની આરતી ઉતારો. લાખ લાખ
લાખ દીવડાની મારી દશા માની આરતી ઉતારો દર્શન આપે ઘેર ઘેર માડી તારા તાપન તાપે ઓ પંડે આવીને માડી દર્શન આપે ઘેર ઘેર માડી તારા તાપન તાપે ઓ સમરે વેલી આવતી દયાળી દશા વાળતી સમરે વેલી લાખ દીવડાની મારી દશા માની આરતી ઉતારો આરતી કેવી રૂડી લાગે તું મેર કરે મમતાડી કરજે માં તું રખવાડી તું મેર કરે મમતાડી કરજે માં તું રખવાડી જગદીશ ગુણ લાગાવે રે ઓ લાખ લાખ દીવડાની મારી દશા માની આરતી ઉતારો લાગે મને મારી દશા માની આરતી ઉતારો ઓ સાંઢણી સવારી માં તું દીન દયાળી સાંઢણી સવારી માં તું દીન દયાળી મારી માવતરિયા મારી રે દીવડાની મારી દશા માની આરતી ઉતારો ઓ મારી દશા માની આરતી ઉતારો તમારા સુધી ખેંચી લાવ્યો
આ છે રાધેશ્યામ પ્રોડક્શન હાઉસના માલિક રિયા મેડમ. તમારો અવાજ સાંભળીને એવું થયું કે તમારું આલ્બમ બનાવીને બજારમાં લાવું અને તમારી ગાયકીનો ગુજરાતની પબ્લિકને લાભ મળશે. અમારી સાથે આવશો ને શહેરમાં? હે, પણ મારે મારી માને પૂછવું પડે. તો ચાલો તમારી માને પૂછી આવીએ. મારી માં તો દશામાં છે. આર્યા, તો પૂછી લો તમારી માને. માં તો હંમેશા રજા આપશે જ, પણ સાથે સાથે મારે મારા ભાઈ અને ભાભીને પણ પૂછવા જવું પડશે, નહીં તો મારા ઘરના હંમેશા માટે દરવાજા બંધ. તો ચાલો પૂછી આવીએ તમારા ભાઈ ભાભીને. અરે ભાઈ, આ મૂર્તિ તો અહીંયા મૂકી દો. ઓ ભાઈ, આ મૂર્તિ નહીં, માં છે માં. પહેલાં મારી માં અને પછી દીકરો, રહેવા દો નથી આવું. ના 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 ના, તો પછી માતાજીને પણ સાથે લઈ લો. બોલો દશા માત કી જય. ભાભી, મોટા ભાઈ, અરે બહાર આવો ને. કોણ બૂમો પાડે છે? અરે કોણ છે? પેલા માટીની માં લઈ આવ્યો અને હવે નહીં ભાભી, એવું ના બોલશો. આ લોકો મને શહેરમાં લઈ જવા માંગે છે. કેમ કેમ આ લોકો તને શહેર લઈ જવા માંગે છે? અરે શું કેમ, જવા દો ને આ બલાટળે. એક્ચ્યુઅલી એવું છે ને કે અમારે રાધેશ્યામ નામનું પ્રોડક્શન હાઉસ ચાલે છે, જેમાં ફિલ્મો અને આલ્બમો બનાવીએ છીએ. તમારા જગદીશનો અવાજ અતિ સુંદર છે અને સુરીલા અવાજનો બાદશાહ છે, એટલે જ અમે વિચાર્યું કે. અરે વિચારવાનું હોય જ નહીં, તમે તમારે લઈ જાઓ. હા, પણ જતા પહેલા જગદીશ છે ને એક પેપરમાં સહી કરતો જજે. ઉભો રે, હું લઈ આવું છું. હો, મારા ભાઈ ભાભી બહુ બોડા છે, ચાલો જઈએ. હવે પણ સવિતા, ત્યાં કાગળમાં શું લખાવ્યું? ભલે હું ઘરનું કામ કરતી હોય, પણ ભણેલી છું અને સાથે સાથે ગણેલી પણ છું, એટલે જ મેં આ કાગળ છે ને બહુ પહેલેથી તૈયાર કરાવીને રાખ્યા હતા. આપણું જ્યાં ઘર, જમીન, જાયદાદ બધું જ છે ને, એ જગદીશે સહી કરીને આપણા નામે કરી દીધી છે, અને હવે ક્યારેય ભાગ માંગવા નહીં આવે. બોલો, હું હોશિયાર છું ને? હોશિયાર તો ખરી, 100% હોશિયાર. મંદિર બહુ સારું છે. આ મંદિર નહીં, આ મારું ઘર છે. ઓહો, આટલું મોટું ઘર, આમાં તો આખું ગામ સમાઈ જાય. ગુડ જોબ, આવો પધારો. આવો 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 આવો. મેડમ, હા, આ માતાજીને ક્યાં બેસાડું? ઠીક છે, તો હું મારા ગામડે પાછો જાઉં છું. જય દશામાં. અરે રિયા, કઈ કર આ જાય છે? ઉભા રહો જગદીશ, ઉભા રહો, હું કઈક વ્યવસ્થા કરું છું. રમા,
કઈક ટેબલ અને લાલ કપડાં જેવું લાવજે. કેવી દુનિયા છે ને માં, રહેવા આટલું મોટું ઘર જેના મનમાં જ જગ્યા નથી. માફ કરજે માહુ. આલો ટેબલ આવી ગયું. લો મેડમ, ટેબલ મળ્યું પણ લાલ કપડું નથી મળ્યું. જય માં. જગદીશ, તમે અંદર જઈને ફ્રેશ થઈ જાઓ. મારે ફ્રેશ નહીં થવું, હું નાઈ ધોઈને ચોખ્ખો થઈ જાઉં. આના સ્ટાર ચમકાવતા ચમકાવતા ક્યાંક આપણા સ્ટાર ના ઓલવાઈ જાય. એવું નથી ચંદ્રકાંત, ભોળીઓ છે એના અવાજમાં એટલો દમ છે ને કે આપણી કંપનીનું રાતો રાત નામ થઈ જશે. હાય રિયા, સારું થયું તું અહીંયા જ મળી ગઈ, નહીં તો અમારે તારા ઘરે આવવું પડત. હા, શેના માટે? આય હાય મેડમ, આવો સવાલ કેમ કર્યો? અરે આ તો ગુજરાતના લોકગાયક રવિકુમાર છે અને હું એમનો સિક્રેટરી છું, છગનલાલ છોગાળા. છગન છોગાળા, તમારા લોકગાયકને એટલી તો ખબર હશે ને કે અમારી કંપની સાથે આજે કોન્ટ્રાક્ટ પૂરો થયે 6 મહિના વીતી ગયા. તો શું થયું રિયા, આપણે નવો કોન્ટ્રાક્ટ કરી લઈએ. હા, હવે એની જરૂર નથી. આવું ના બોલો મેડમ, એકવાર કેસેટ બનાવી જુઓ, પછી જુઓ જેવી પડતી આવશે. એટલે એમ કે આ કંપનીઓ વાળાની જેવી પડતી આવશે એ જોજો. એક પછી એક જણ આઈને કહે, મને કેસેટ આલો, મને કેસેટ આલો, એમ કેવા માંગુ છું. આ હવે તો બીત ગઈ સો બાદ ગઈ, હવે તો મને એક નવો સુર મળી ગયો છે, સુર સમ્રાટ જગદીશ. રાગડા તાણવાથી સુર સમ્રાટ ના થવાય રિયા. સાચી વાત છે. આ મારે બધું કોણ છે? તારા જેવા ગધેડા જ થવાય. કોણ છે? સુરનો બાદશાહ, સુર સમ્રાટ જગદીશ. રવિકુમારની ગાયકી આગળ આવા સમ્રાટ ના ચાલે. એ શહેરી સસુંદર, વધારે બોલ્યો છે ને તો ધર્મમાં દાબી દઈશ. મારે બેટો બહુ હોશિયાર છે, આ તો તમને ઓળખી ગયા. ઓ મિસ્ટર, ક્યાં ઉભો છે એનું તને ભાન છે? ગરવી ગુજરાતની ધડકન લોક ગાયક રવિકુમારની સામે ઉભો છે તું? હા, અને આ રવિકુમાર એ કઈ નો અનુસુનું નામ નહીં, લોબુ લહરક નામ છે રવિકુમાર. અને તું કોણ છે? હું સગાન સિક્રેટરી રવિકુમાર, ની જાહેર અને ખોનગી બધી વાતો હું જોઉં છું. ઓવર છગન, પછી મારું હર તમ બોલો. જો એ શું બોલશે, હવે તો હું જ બોલું છું, હવે પછી મારી કંપની તરફ પાછું વળીને જોતો પણ નહીં. ઘેર બેસો, ગધેડાની જેમ ભૂખ્યા કરજો. મોટો લોક ગાયક ના જોયો હોય તો ચલો. હું ભૂંગરું લઈને આવું. પણ કેમ? એમાં શું છે, ભૂંગરામાં તમે ભૂખશો ને તો ગધેડા જેવો અવાજ આવશે. એવું હું નહીં, એ લોકો કઈ નહીં જ્યાં આ સગન સેક્રેટરી ની આબરૂ ના ધજાગરા કરી નહીં જ્યાં રસ્તામાં મળો દિયો રેક તાળો તમને બતાવું. ભૂંગળામાં ભૂંકવાનો વારો મારો નહીં છગન છોગાળા, આજકાલના સિંગર જગદીશ ઠાકોરનો આવશે. રવિકુમાર, રવિકુમાર, રવિકુમાર એટલે બુખાર, તાજીઓ તાવ. તારી માને તાજીઓ તાવ આવા હેડો.
आओ आओ जगदीश। हाँ जय माताजी। भाई અહીંયા દશામાની મૂર્તિ કેમ નથી બેસાડી? સર આ તો રેકોર્ડિંગ સ્ટુડિયો છે, આજે અહીંયા તમારું રેકોર્ડિંગ રાખવામાં આવ્યું છે, આજે તમારા પ્રેમના ગીતોનું આલ્બમ છે। મારે આવું ના ગવાય, હું તો દશામાના ગુણલા જ ગાઉં। આવડે છે દશામાનો ગરબો? આવડતું જ હોય ને। જાઓ ત્યારે, આજે પહેલું આલ્બમ તમારી મરજી મુજબ। પ્રતિકભાઈ જાઓ ને, આ ભાઈને લઈ જાઓ ને માઇક પર। બહુ ભોળો માણસ છે, આવા જ માણસ આપણને ગમે। મેડમ વધારે પડતા ઢળી રહ્યા હોય એવું નથી લાગતું, કારણ કે એ દશામાનો ભગત છે અને જમાનાથી સાવ અલગ છે। મેડમ જમાનાની હવા લાગશે ને તો એ પણ અધર ઉડતો થઈ જશે। ચંદ્રકાંત, પહાડને ક્યારે ઝૂકતા જોયા છે? હે માળીયાઓ એ આજ રમવા, માળી કેવા કેવા વેશે માં, માળી કેવા કેવા વેશે માં, તું સૌને જોવે માતાજી, તું સૌને જોવે તમને કોણ જોશે, દશામાં આવો મોમાં આવો એ આજ રમવા, માળી કેવા કેવા વેશે માં, માળી કેવા કેવા વેશે। Hey,
ગોપાલચંદ શેઠ છે, જમીનની મોટા પાયા પર લેવેચ કરે છે ને સાથે સાથે દલાલી પણ કરે છે. ઓહો, શું વાત કરો છો? આવો આવો, બેસો બેસો બેસો. મોહનભાઈ, અમે દશામાના મંદિરવાળી જમીનની વાત સાંભળી છે ને, એટલા માટે આવ્યા છીએ. હા હા, એ જગ્યા વેચવાની છે હો પૂજારી બાપા. આમે ત્યાં પેલું દશામાનું મંદિર છે ને, એટલે અમારા મનમાં વેમ રહે છે. લ્યો પાણી પીઓ. તો તમારું વેમ દૂર કરી નાખીએ. બોલો, જમીનની કિંમત એટલા રાખી લઈએ? હવે તો બજાર ભાવ જે ચાલતો હશે તે, પણ 50% રોકડા રૂપિયા બાનામાં આપવા પડશે. હા, હું બાનામાં માનતો નથી ભાઈ. એક બાજુ રૂપિયા અને બીજી બાજુ સહીઓ. હા, મંજૂર છે અમને. તો મોહનભાઈ, વાત પાકી સમજો ને. અરે એમને શું પૂછવાનું, મેં કહ્યું ને પાકી એટલે પાકી. તમે તમારે કાગળિયા તૈયાર કરાવો, હું એમને સહી કરવા માટે મોકલી દઈશ. તો આપણું પણ કંઈક વિચારજો હો. અરે પૂજારી બાપા, એમાં વિચારવાનું ના હોય, તમે તમારે સમજો કે તમારું થઈ ગયું. તો ભલે, અમે રજા લઈએ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. વિચારવામાં ને વિચારવામાં ઘરે ચાંદલો કરવા આવેલી લક્ષ્મી પાછી જતી રહેત. સાચી વાત છે હો તારી, આપણા સપના અધૂરા રહી જાત. રૂપિયા આવશે ને તો આના કરતા પણ મોટો બંગલો લઈશું, મોટી દઈને ગાડી લઈશ, અને એને પછી આપણી જિંદગી જાજરમાન જીવશું. બોલો, કર્યા ને તમારા સપના પૂરા? હાઓ, તું ખરેખર હોશિયાર છું. રૂપિયામાં રમતા થઈ જઈશું, રૂપિયામાં. આ પેલી કેસેટ વાળીની ગાડી આવી. રવિ, મારો રસ્તો કેમ રોક્યો છે? પેલા ગામડિયાને ગાયક બનાવી આખા ગુજરાતમાં ગાજતો કરી નાખ્યો, અને મારી હરી પૂછે છે કે રસ્તો કેમ રોક્યો છે? શું કામ પૂછો છો? તો હવે શું? અટકાવી દે એની ગાયકીને અને બનાવ મારા આલ્બમ. હા હા, બનાવ બનાવ, અમાર સાહેબના આલ્બમ બનાવો, નહીં તો તમારી ગાડી નસા આડા હુઈ જને જીવાલ દે. બતાવે સેમ્પલ. છગન, હું તો મજાક કરતો હતો સાહેબ. રિયા મેડમ, આજથી તમારી કંપની મારા જ આલ્બમ બનાવશે, નહીં તો રવિ સાથેની દુશ્મની તમને ભારે પડશે. આવી ધમકી કોઈ બીજાને આપજે. ચાલ હટ. છલકાતા ખાબોચી અને સમુદ્ર ના છાલક ની શું ખબર? ભટીજા માર્ગ માંથી, નહી તો માર્ગ માં મકોડા ની જેમ માર્યો જઈશ. ધમકી આપે છે તો બી પછાડ પણ આવડે છે. રવાદો સાહેબ, જોર ના કરતા, ખરેખર આપણને પસાડીને લુગડાની જેમ ધોઈ નાખશે. આ વખતે મારી નહીં પણ તમારી આબરૂ જાહે. ઓમે આપણા દાડા બહુ ખરાબ ચાલે છે જીઓર. આજે જવા દઉં છું જગદીશ. ચાલ છગન, કહેતો તો કે ગાડી ચાલુ રાખજો. ચાલ મારો હેડો. તું બેસ ને, ઉપાડો કહું છું જલ્દી. જગદીશ, તમે મારા માટે રવિ સાથે દુશ્મની કરી? અરે એક શું, આવા તો હજાર રવિ જોડે દુશ્મની કરું. જગદીશ, લ્યો રવિ કુમાર, તમારા દર્દની દવા. આવો આવો, ટેકનિશિયન 30 માર્ક. હા, ચંદ્રકાંત બેસો બેસો, આપ કેમ સમજો તમે?
શું લેશો? ચા, કોફી, ઠંડુ? ચાલશે, કોઈ વાંધો નહીં, પછી મંગાવું. બોલો રવિકુમાર, શું ટેકનિક બતાડું? આહા, ટેકનિક તમારે નહીં મારે બતાવવાની છે. તમારે તો માત્ર યંત્રવત કામ કરવાનું છે, અને મને ખબર છે કે આ કામ તમારા સિવાય કોઈ નહીં કરી શકે. તો હુકમ કરો. તો સાંભળો, રિયાના ટેકનિશિયન નથી તમે, રિયાની કંપનીના માલિક પણ છો. તમામ જગ્યાએ તમારું નામ ચાલે છે. સારો, કેટલો વિશ્વાસ છે રિયાને તમારા પર. પણ પેટ વિશ્વાસે નહીં, હાથમાં કોડિયો હોય ને તો જ ભરાય, અને કોડિયો તો જ ભરાય જો થાળીમાં અન્ન હોય, ભાવતું ભોજન હોય. મતલબ કેવા શું માંગો છો? એટલે સાહેબ એમ કહેવા માંગે છે કે તમારી સંસ્થા, એટલે કે જે સંસ્થાના તમે માલિક છો, એ સંસ્થાને અમારી સંસ્થા સાથે જોડી દો, જેથી તમે રૂપિયામાં રમતા થઈ જશો, રૂપિયામાં. અરે, નોકર ચાકર ને બંગલા છે, અને જગદીશે તમારી કંપની સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે, એટલે કંટ્રોલ પણ તમારો જ. આય હાય, પછી તો મારે પૈસા જ પૈસા. વાહ ચંદ્રકાંત શેઠ, વાહ. સમજી ગયો રવિ કુમાર, સમજી ગયો. અમીર થવું કોને ના ગમે. તો પછી પાર્ટનરશિપ પાકી? એકદમ પાકી. એકલો બેઠો છે જગદીશ, શું વિચારે છે? હે જરિયા, એક ગામડિયાનો આ વૈભવી ઠાઠ ખરેખર મારી દશામાંનો પ્રતાપ ગણાય. હા, દશામાં પ્રત્યેની તારી શ્રદ્ધા ફળી. સાચી વાત છે, આજના યુગની જાગતી જ્યોત છે દશામાં. મારા ભાઈ ભાભીની ચિંતા દૂર કરી કે નાનકો ક્યારે રખડતો બંધ થઈ જાય. આજે નાનકો રખડતો નહીં, કમાતો થઈ ગયો. મને આ હાલમાં જોઈને મારા ભાઈ ભાભી ખૂબ ખુશ થશે. હું એમ વિચારું છું કે આપણે મારા ભાઈ ભાભીને મળવા જઈએ. એમાં વિચારવાનું શું હોય? ભાઈ ભાભીના આશીર્વાદ લેવા તો જવાનું જ હોય ને? દશામાંના આશીર્વાદ તો મળી ગયા, હવે મારા ભાઈ ભાભીના આશીર્વાદ લઈ આવું. ખરેખર મને આવો જોઈને મારા મોટા ભાઈ અને ભાભી ખૂબ ખુશ થશે. બીજું કાંઈ મળતું નથી. બટાકાનો બટાકા જ બનાવ્યા. જય દેસામાં ભાભી. જય માતાજી. કોઈ અજાણ્યો માણસ મને ભાભી કહે ને, એ મને પસંદ નથી. કોણ છે તું? ભાભી, હું જગદીશ, તમારો લાડકો દિયર, દશામાંનો ભોળો ભગત. તમે જ તો કહેતા હતા ને. અરે સવિતા, આ તો આપણો જગદીશ છે. એ ના તમારો છે કે ના મારો છે? તમે ભૂલી ગયા, કાગળ પર સહી કરાવતી વખતે ફક્ત મિલકતની જ નહીં, એની સાથે સગાઈની પણ સહી કરાવી હતી. જગદીશ સાથે કોઈ સંબંધ નથી. ભાભી, સંપત્તિની હજાર હજાર સહીઓ કરી દઉં, પણ સગપણના સરવાળાને બદલે ભાત બાકી ના કરશો. અરે હું તમારો નથી. આ સરવાળા બાદ બાકીને ભાવ હારે ભાંગી નાખ, એટલે તને ટોટલ મળી જશે. ચાલો ઘરમાં. અરે ચાલો, કહ્યું ને તમને.
જગદીશ, જિંદગીની ઘટમાળમાં જીવવાના ઘણા બધા આવા દાખલા છે, આંટી ઘૂંટી ભરેલા. એને ગણીને આપણે જ સાચા જવાબ શોધવાના હોય છે. સાચી વાત છે રિયા. સરવાળા, બાદ બાકી, ભાગાકાર ગમે તેટલા કરો, પણ લોહીની સગાઈ ક્યારેય મળતી નથી. એનો તો એક જ જવાબ સાચો છે, સ્નેહ. ચાલ્યા. તમે પણ તમારા ભાઈની સમૃદ્ધિ જોઈને અંજાઈ ગયા કે શું? ના, પણ નાનો ભાઈ છે, અચાનક આટલી મોટી પ્રગતિ જોઈને હરખાઈ ગયો છું. એ આપણને મળવાનો તો આવ્યો, વટ મારવા આવ્યો તો, અને આપણને બંનેને બાળવા. તમે છે ને આજે જ પેલા ગોપાલચંદ દલાલ જોડે જાઓ અને આપણી જમીનનો સોદો કરી આવો. એના પછી આપણે પણ રૂપિયા અને ગાડીમાં ફરતા થઈ જઈશું. જાઓ. ભલે. જેમ જગદીશ મોટી ગાડી લઈને આપણને દેખાડવા આવ્યો છે ને, તેમ આપણે પણ ગાડી લઈને એને બતાવી દઈશું કે આપણે એનાથી ઓછા નથી. હું જાઉં છું જમીન દલાલ ગોપાલચંદ પાસે. જાઓ. બે રૂપિયા શું આવી ગયા? મારી સામે વટ મારવા અને મને બતાવવા આવી ગયો? જગદીશ, તું પણ જોજે આ સવિતા શેઠાણીનો વટ. એક શ્રદ્ધાળુ માણસના ચહેરા પર આટલી ઉદાસી સારી નથી લાગતી. સંસારના ચક્રમાં એવો ફસાયો છું. જ્યારે રખડતો હતો ત્યારે ભાઈ ભાભીએ મને અડગો કર્યો, આજે કમાતો થયો તોય જા કારો. ભાઈ ભાભીથી આટલી નારાજગી એ સમજી શકાય છે, પણ જોજો આમને આમ દેવી દશામાં ઉપરથી શ્રદ્ધાના ઉઠી જાય. હા હા, દશામાના દિવસો નજીક આવે છે, એની પધરામણી કરવાની છે, પણ મારી પાસે ઘર ક્યાં છે? જગદીશ, મારું ઘર એ તારું જ ઘર છે ને. રિયા, થેન્ક યુ. Oh,
અરે તમે કેમ ખાલી હાથ આવ્યા અને આમ પડેલા મોઢે? શું થયું? હું તમારા માટે પાણી લઈ આવું. હો રેવા દે સવિતા, પાણીની કઈ જરૂર નથી. કેમ, શું થયું? તમે કશું બોલતા કેમ નથી? હે સવિતા? હા આપણે લૂંટાઈ ગયા સવિતા. નહીં નહીં, આ તમે શું બોલો છો? હા સવિતા, જે દલાલ સાથે આપણે જમીનનો સોદો કર્યો હતો એ તો ચોર નીકળ્યો. નહીં, બધી જગ્યાએ સહીઓ કરાવી લીધી અને એક રૂપિયો નહીં આપ્યો. નહીં, આવું ના કહેશો. હા સવિતા, આપણે લૂંટાઈ ગયા છીએ. રૂપિયા આવવાના છે આશાય. આ મકાન પણ વેચી માર્યું અને એ પૈસા પણ વપરાઈ ગયા. હવે આ ઘર પણ ખાલી કરવું પડશે સવિતા. તો આપણે ક્યાં જઈને રહીશું? ગમાણમાં જઈને? સમય સંજોગોની વાત છે. ના, હું ત્યાં નહીં રહું. મારે મારે તો બંગલામાં રહેવું છે. હવેલીની હવા ખાવી છે, મહેલમાં માલવું છે અને ગાડીમાં ફરવું છે. મારે સમાજમાં મોભાદાર થઈને જીવવું છે. હું ત્યાં નહીં રહું. હું ત્યાં નહીં રહું. એ સપના જોવાના રહેવા દે સવિતા. હા, મારા સપનાની ઉગતી સવાર જીવતરમાં સંધ્યા બનીને ઢળી ગઈ અને હું અંધારામાં અથડાઈ પડી. શાંત થા સવિતા, શાંત થઈ જા, શાંત થઈ જા સવિતા. સારો રૂપિયો પણ શું શું કરાવે છે, સગા બાપનો નહીં તો પછી બિચારી શેઠાણીની શું વિસાત. અરે આવો આવો ચંદ્રકાંત શેઠ. બલીના બકરા માટે કઈ વ્યવસ્થા કરવી પડશે. અરે બેસવા દે શેઠ ને. આવો શેઠ આવો. હવે તો તમે લીગલી શેઠ થઈ ગયા, ચંદ્રકાંત શેઠ. હા, લીગલ પ્રોસેસ બધી પતી ગઈ છે. સમય જોઈ નોટિસ મોકલાવી દઈશ. ના, હમણાં નહીં, જ્યારે હું કહું ત્યાર પછી જ જાહેરમાં શેઠ થઈને આવજો. કારણ કે હજી જગદીશનો હિસાબ બાકી છે. એનો સૂર, એના સપ્ત સૂરમાંથી એક રાગ થઈ જાય ને, કયો સૂર? ગધેડા સૂર. ત્યાર પછી તમે જાહેરમાં શેઠ, ચંદ્રકાંત શેઠ. પણ સ્ટુડિયો ચલાવવા માટે પૈસા તો જોશે ને. અરે કેમ નહીં છગન, શેઠના પૈસા આપો. વ્યવસ્થા કરી દઉં છું, હુકમ કર્યો એટલે વાત પતી ગઈ. જુઓ, 50,000 ની વ્યવસ્થા કરી આપું છું, પણ જાહેર ના કરતા, નહીં તો શેઠજી જાહેરનામું પાછું ખેંચી લેશે. હા ભલે ભલે, કામ પડે તો મને બોલાવજો, હું નીકળું છું. ઓકે. બિચારો ચંદ્રકાંત શેઠ ટેકનિશિયન બનવા આવ્યો તો તકદીર ખોઈ બેઠો. હલો, પણ તકદીર તો મારું બદલાઈ ગયું. આપવાના 50,000 અને લખવાનો 1.5 લાખ રૂપિયો, આને કહેવાય તક સાધુ. બે બિલાડીઓ લડતી રહે અને આપણે તો ફક્ત રોટલો જ ખાવાનો.
વાહ દશામાના ભગત વાહ, એક મિનિટ પણ તારી દશામાને તું તારાથી અળગી નથી મૂકી શકતો. આખો દિવસ દશામાની ભક્તિમાં ઓતપ્રોત રહે છે. હારિયા, લોકોને મન આ માટીની મૂર્તિ છે, પણ મારે મન મારી સગી માં છે. મારા મા બાપ મરી ગયા પછી મારા ભાઈ ભાભી મારાથી અળગા રહેવા લાગ્યા, પણ હું મારા મા બાપના સંસ્કાર ભૂલ્યો નહોતો. પરોપકાર ને ભૂખ્યાનું પેટ ભરવું એ મારો નિયમ હતો. એક દિવસ એક ગરીબ ભૂખ્યો માણસ મારી પાસે આવ્યો, ત્યારે હું એને મારા ભાગનું જમાડતો હતો. ત્યારે તું અહીં બેસ, હું તારા માટે જમવાનું લાવું. હો અહીં બેસ. લે ભાઈ, નિરાતે જમજો. હો હા, જમી લે જમી લે. હોટલમાં જમવાની મજા આવી ગઈ. આમાં સરસ દેખાય છે તું. આવો મેડમ. અરે હા, જગદીશ, આ શું કરે છે તું? એ ઉઠ, ઉભો થા, નીકળ અહીંયાથી. હા ભાભી, આ શું કરો છો તમે? ભૂખ્યાને જમતા ઉઠાડ્યો? પરસેવો પાડીને પરોપકાર કરીએ ને તો આ કોળિયાની કિંમત તને ખબર પડે. પારકે પરસેવે પરોપકાર કરવા ના નીકળી પડાય, સમજ્યો? જગદીશ, તે તો હદ કરી નાખી. આમ રસ્તે જતા ધૂતારાઓના પેટ ભરીને પુણ્ય કમાવા નીકળ્યો છે, શરમ નથી આવતી તને? ભૂખ્યાના પેટ ભરવામાં કોઈ શરમ નથી મોટા ભાઈ, પણ ભાણે બેઠેલાનો કોળિયો ઝૂટવી લેવો એ મહાપાપ છે. આ માણસનું અપમાન નથી, પણ માનવતાનું અપમાન છે. જય દશામાં. ચાલ ભાઈ. જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો આ તમારો ભાઈ આપણા બંનેને એક દિવસ ભૂખે મારશે. આ જગદીશનું કંઈક કરવું પડશે. આ ભાવ વગરના ભાભીએ મારું જીવતર હરામ કરી નાખ્યું છે. મારા ભાગનું જમવાનું પણ. હે દશામાં, માવતર વારસામાં ઘણું મૂકી ગયા છે, પણ ભાવ વગરના ભાભી મારું જીવતર હરામ કરી નાખ્યું છે. હું કોઈ ભૂખ્યાને જમાડી શકતો નથી. દીકરા, ઘણા દિવસથી ભૂખી છું, કંઈક ખાવાનું લાવી આપને તો ભગવાન તારું ભલું કરશે. હવે મારાથી ચલાતું પણ નથી. હે માં, આ તો કેવી પરીક્ષા! ભૂખ્યાનું પેટ ભરવા જતા તો મારે ઘર છોડવું પડ્યું, પણ તે સામે ભૂખ્યાને લાવીને ઊભા કર્યા. માં, આવી તો કેવી કસોટી! બેટા, હા શું વિચારમાં પડી ગયો? દીકરા, આ ભૂખી માને તું જમવાનું નહીં આપે? માજી, માફ કરજો, આજે હું તમારું પેટ નહીં ભરી શકું, પણ હા, હું મારો જીવ જરૂર આપીશ. હું મારું અંગ વેચીને પણ તમારા માટે જમવાનું લઈ આવીશ. ઉભો રે દીકરા, જીવથી કંટાળી ગયો લાગે છે. જીવતરથી નહીં, પણ મારા ભાઈ ભાભીથી કંટાળી ગયો છું. તો ભાવ સુધારવા ભક્તિ કર દીકરા. કોની ભક્તિ કરું? ભૂખ્યા પેટે ભક્તિ ના થાય માજી. દીકરા, તારી મરેલી માના શબ્દો યાદ કર. દીકરા જગદીશ, જ્યારે ચારેય દિશાના દરવાજા બંધ થઈ જાય ત્યારે દશામાનો આશરો લેજે બેટા. દુઃખને દૂર ધકેલી
સુખવર્તી કરશે દશામાં. જે દિવસે મેં દશામાને લાવવાનું નક્કી કર્યું, મારા પોતાના પૈસાથી લાવ્યો, તોય મને મારા ભાઈ બાબીએ ઘરમાંથી કાઢી મૂક્યો. માતાજીના ગુણગાન ગાતો ફરતો હતો, પણ મેં માતાજીને ક્યારેય મારાથી અળગા નથી મૂક્યા. એના ફળ સ્વરૂપે તમે લોકો મને મળ્યા. ધૂળના ઢેફલામાં રમનારો જગદીશ લોકગાયકની સાથે સાથે આજે સુપરસ્ટાર પણ થઈ ગયો. વાહ રે મારી મા દશામાં, વાહ. જગદીશ, આજથી હું પણ એ દિન દયાળી દશામાના ગુણગાન ગાઈશ અને એની ભક્ત બનવાનો પ્રયત્ન કરીશ. ભક્ત બનવા માટે રટણ જોઈએ, ટેક જોઈએ. જગદીશ, હું તારા માટે, એટલે કે હું તારી ખુશી માટે કંઈ પણ કરવા તૈયાર છું.
અરે દિનુ, તું મારું નામ તો યાદ છે, મને થયું કે તમે ભૂલી ગયા છો. અરે ગાંડા, ગામના માણસને થોડું ભૂલી જવાય. પણ દિનુ, એ કે મારા ભાઈ ભાભી એ તો છાપરામાં રહેશે. હે, શું? હા, તને એ વાતની ખબર નહીં? ચાલ રહ્યા, મારા ભાઈ ભાભી બહુ તકલીફમાં છે, આપણે અત્યારે જ જવું પડશે એમની પાસે. જગદીશ, તું તારી ગઈકાલ ભૂલી ગયો? તારા ભાઈ ભાભીએ તને હેરાન કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. હા રિયા, પણ મારે ગઈકાલ તરફ જઈ આજ અને આવતીકાલ નથી બગાડવી. એમને જે કંઈ પણ કર્યું, પરિણામ તારી સામે જ છે. પણ આજે એમને મારી જરૂર છે, અને અત્યારે હું નહીં જાઉં તો લોહીની સગાઈ પર કોઈ વિશ્વાસ નહીં કરે. આપણે અત્યારે જ જવું પડશે એમની પાસે. આ બધું શું છે? મને બધી જ વાતની જાણ થઈ ગઈ છે મોટાભાઈ. તમે કાવતરાનો ભોગ બન્યા છો, તમે સંબંધોના સરવાળા કર્યા છે, પણ મેં ક્યારેય બાદ બાકી નથી કરી. ભાભી, મોટાભાઈ, હું તમને આ હાલતમાં જોઈ નથી શકતો. ચાલો મારી સાથે, હું તમને લેવા આવ્યો છું. જગદીશ, મને માફ કરી દો. મોટાભાઈ, માફી તમારે માગવાની ના હોય, માફી તો મારે માગવાની હોય. હું તમને એકલા મૂકીને ગયો હતો. અમે તમને આટલી તકલીફો આપી, છતાં તમે અમારી વારે આવ્યા છો. લોહીના સંબંધ છે ભાભી, અને મારી માં દશામાં કહે છે કે સંબંધ સૌ સ્વાર્થના નહીં પણ સ્નેહના હોય છે. મને માફ કરી દો જગદીશભાઈ, હું તમારી ગુનેગાર છું, મને માફ કરી દો. નહીં, માફી મારી નહીં, મારી માં દશા માની માગો. હા જગદીશભાઈ, અમે અમારી ભૂલનું પ્રાયશ્ચિત કરવા માંગીએ છીએ, અમને દશામાના મંદિરે લઈ જાઓ. ચાલો, આવો બેસો ગાડીમાં. સવિતા, હા, આ
આટલો મોટો બંગલો! એ જગદીશ, આટલો મોટો બંગલો તારો છે? હા મોટા ભાઈ, આ બંગલો જગદીશનો છે. તમે? હું તમારી થનારી દેનાળી. માફ કરજો મોટા ભાઈ, ભાભી, પણ લગ્ન તો તમારી રજા છે તો જ કરીશ, કારણ કે ભાઈ ભાભીની હાજરી વગર પ્રસંગ સાવ મોડો લાગે. જગદીશ, આ આટલા દુઃખ સહન કર્યા છતાં તું ભાઈને અને ભાભીને નથી ભૂલ્યો. ભાઈ ભાઈ છું, બહુ ભૂલાય પણ ભાઈને ના ભૂલાય. ચાલો તમે દશામાના દર્શન કરી લો. ચાલો. આવો મોટા ભાઈ, આવો ભાભી, અહીંયા કર્યું છે દશામાનું સ્થાપન. હેલો, રાધેશ્યામ પ્રોડક્શન હાઉસમાંથી બોલું છું. નો પ્રોબ્લેમ સર. ઓકે સર, ડન, બાય. કોનો ફોન હતો રિયા? સુર સંગીતના માલિક મહેતા સાહેબનો ફોન હતો. આપણી સાથે 7 આલ્બમ બનાવવા માંગે છે. એ પણ આપણા જગદીશના. આ બધો જ પ્રતાપ દીનદયાળુ દશામાનો છે. બોલો દશામાની જય. બોલો શેઠ, મને કેમ બોલાવ્યો? જે વખતની વાત કરતો હતો એ વખત આવી ગયો ચંદ્રકાંત શેઠ. હવે રિયાના ઘરે તમારી લીગલ નોટિસ મોકલાવો, મહેતા સાહેબના 7 આલ્બમ અટકી જશે. પણ શેઠ, જગદીશ આપણા સિવાય ક્યાંય એક લાઈન પણ નહીં ગઈ શકે. અને જો ગાશે તો કોર્ટ કાર્યવાહી પછી પહેલા એના સૂરનો સત્યાનાશ. કોલ્ડ ડ્રિંક્સમાં સિંદૂર અને એ શુભ કામ તમારે જ કરવાનું છે. પછી જગદીશ ક્યાંય નહીં ગાઈ શકે અને આખા ગુજરાતમાં લોક ગાયક રવિ કુમારનો ડંકો. હા શેઠ, ડંકો જ ડંકો, ડંકો જ ડંકો. એ ડંકામાં અમને પણ સામેલ કરજો રવિ કુમાર. અરે આવો આવો, પધારો પધારો. તમારા કહેવા મુજબ જગદીશના ભાઈની 50 વીઘા જમીન તમારા નામે કરી દીધી છે. ધર્મના નામે આખું એ ગામ ધજા ચડાવતું થઈ ગયું છે, જેથી તમારું કામ એકદમ સરળતાથી પાર પડી જાય. અરે વાહ પૂજારી બાપા વાહ. છગન. હા બોલો રવિભાઈ. અરે આ બધાને રૂપિયા આપ અને હા એ પેલા ઠંડુ બંડુ કરાવો. ભલે ભલે. મને તો થાય છે કે ઠંડા પીણામાં ઝેર ભેળવી અને ઠંડા કલેજે મારી નાખો. અધર્મીઓને હણવામાં જરાય પાપ નથી. શાસ્ત્રોમાં પણ લખ્યું છે, હુવા દિયોરો એમના પાપે જ મરી જશે. આજ તો 2 લાખનો ઠંડો પીણો પાઈ દઉં. 12ના દિવસે 50 વીઘા જમીનનો કબજો લેવાનો છે. હવે જોઉં છું કે જગદીશ શું કરે છે વગર આવાજે. આઘું મરવાની થઈ છે. મૂવું મોત આવ્યું એને કોણ રોકી શકવાનું? પણ આખી સિંદૂરવાળી વાત જગદીશને તો કરવી જ પડશે. રિયા મેડમ, ઓ રિયા મેડમ, લો મેડમ. શું છે આ? કંપનીમાંથી આવ્યું છે. ઓકે. તું એના કોન્ટ્રાક્ટમાં છે,
એટલે એની પરમિશન વગર તું એક લાઈન પણ નહીં ગાઈ શકે. અરે પણ મેં તો તારા રાધેશ્યામ પ્રોડક્શનમાં કોન્ટ્રાક્ટ કર્યો છે ને, તો આ ચંદ્રકાંત શેનો હક કરે? મારી ભૂલ હતી, મેં વિશ્વાસ રાખીને મારું પ્રોડક્શન હાઉસ એના નામે કરી દીધું હતું. હવે લાલચમાં આવીને એનો માલિક થઈ બેઠો છે. હવે શું કરીશું આપણે? 7 આલ્બમનું? તું ચિંતા ના કરીશ રિયા, આલ્બમ તો હું તારી કંપનીમાં જ ગાઈશ. ચંદ્રકાંત આપણું કાંઈ નહીં બગાડી શકે, કારણ કે મારી સાથે મારી માં દશામાં છે. જય દશામાં. કરજો દયા દશા.
માળી કરજો દયા દશા માતરે ઓ મોહનભાઈ અહીંયા આવો 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 સિંદૂરની સાથે સાથે મારી દવા પણ કેવી કામ લાગે છે. અરે લ્યો આ જગદીશભાઈ, આ તમારા 7 આલ્બમનું મુહૂર્ત થયું, એના માનમાં આ પીતા જાઓ. ઓ થેન્ક યુ થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક. જવા ગાવા હવે. તારા સૂરનું તો સત્યાનાશ, મારું તો કામ થઈ ગયું. અરે 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 અને અવાજને શું થયું? આજથી આ 50 વીઘા જમીનનો માલિક આ રવિકુમાર, ગુજરાતનો લોક લાડીલો, લોક ગાયક અને પેલો સુપરસ્ટાર, એને તો તારા જ ઉલવાઈ ગયા. દશામાની આસ્થાએ પથરાયેલા અજવાળા ક્યારેય ઓલવાતા નથી. લોક ગાયક તું ગાયકને લાયક નથી, પણ ના લાયક છે. ચાલો જ અમારા ખેતરમાંથી. એ હવેથી આ જમીન મારી છે, જીવતા રહેવું હોય તો ચાલ્યો જાય અહીંથી, નહીં તો મારા માણસો તને રેંશી નાખતા વાર નહીં કરે. રેંશી નાખવા માટે તારી અધર્મની કરવત ભાર વગરની છે રવિ. ધર્મની ધોલ પડશે તો ધરતીમાં ધરબાઈ જશે. જોઈ શું રહ્યા છો મારા ને? હા
અરે મને દેખાતું નથી યાર, એ છે જગત, મારી આંખો, મારી આંખો, જગત, અરે મને કઈ દેખાતું નથી યાર, જગત, જગત, ચંદ્રકાંત, જગત, મને દેખાતું નથી યાર. રવિ શેઠ, આ તો અધર્મનો અંધકાર છવાઈ ગયો છે, કરેલા કર્મોની સજા છે, ભોગવો એને. નહીં મારી આંખો આપો. કોઈ તો મને મારી આંખો પાછી આપો, કોઈ તો આપો, ભીખ માંગુ છું તમારી આગળ, મને માફી માંગુ છું તમારા બધાની. અરે આંખો, અરે આંખે દેખાતી નથી, માફી મારી નહીં, મારી માં દશામાની માગ, તે મારા ઘર ઉપર મારા જીવતર પર કુદ્રષ્ટિ કરી હતી ને, ત્યાં જો, ત્યાં માફી માગ. જગદીશભાઈ, અમે તો દશામાને જોયા નથી, પણ દશામાના સ્વરૂપે અમે તમારી માફી માંગીએ છીએ. અમને બધાને માફ કરી દો. જાઓ, તમને બધાને માફ કર્યા. દશામાના દરબારમાં તમારા પસ્તાવાની નોંધ લેવાશે. આજે સમજાયું કે ખરા અર્થમાં દશામાએ જ તમને સુપરસ્ટાર બનાવ્યા છે. અરે જગદીશ, હવે તો દશામાની દયાથી સૌ સારા વાના થઈ ગયા છે, છતાં કેમ ઉદાસ છે ભાઈ? હા જગદીશ, તારા કારણે તો આજે અમને દશામાના સાક્ષાત દર્શન થયા છે, પછી શું કામ રડે છે? મને દુઃખે થયું કે મારા કારણે મારી માને કેટલી વાર આવવું પડ્યું અને કેટલી તકલીફ પડી હશે. હું એક વાત કહેવાનું તો ભૂલી જ ગઈ તમને. હા, આપણે પેલા સાત આલ્બમ બનાવ્યા હતા ને? હા,
આજે દશામાની કૃપાથી ગુજરાતભરમાં સુપર હિટ થઈ ગયા. વાહ વાહ વાહ, શું વાત છે! મારા ભાઈને દશામા બનાવ્યો સુપર સ્ટાર.